બ્રેક બાદ આગળ વાત કરીએ તો કેશોદના ખીરસરા ગામે ફ્રૂટ પોઈઝિંગ, 85થી વધુ લોકોને ફ્રૂટ પોઈઝિંગની અસર. કેશોદ તાલુકાના ખીરસરા ગામના નાથાભાઈ માલદેભાઈની મારૂની દીકરીના લગ્નમાં તલારાથી જાન આવેલ હતી, જેમાં ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગ અસર જોવા મળતી આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાબતે આરોગ્ય વિભાગની ટીમ ખીરસરા ગામે પહોંચી ખીરસરા પેટા આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપી હતી. જરૂરિયાતમંદ લોકોને કેશોદની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અંદાજે 40થી વધુ લોકોને ઝાડા ઉલટીની અસર જોવા મળી હતી, જ્યારે તલારાથી આવેલ જાનૈયાઓને પણ ફૂડ પોઈઝિંગની અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ફૂડ પોઈઝિંગની જાણ થતાં બાલાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સ્ટાફ, મેસાવણ આરોગ્ય કેન્દ્રના સ્ટાફ સહિત ખીરસરા પેટા આરોગ્ય કેન્દ્રમાં 47 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી, તેમજ 38 દર્દીઓને કેશોદની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા. આ બનાવમાં 5 જેટલી 108 ટીમોએ સેવા આપી હતી અને 2 મેડિકલ ઓફિસર, 8 MPW સહિતનો સ્ટાફ દ્વારા આરોગ્ય ટીમ ખીરસરા કાર્યરત રહી હતી. આ બનાવની જાણ થતાં કેશોદ DYSP JB ગઢવીએ ખીરસરા પેટા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. ફૂડ પોઈઝિંગ બાબતે ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થના નમૂનાઓ લઈ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. હું મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાલાગામ ડૉક્ટર ડેનિશ વાછાણી આજ રોજ અત્યારે સબ સેન્ટર ખીરસરા ખાતે હાજર છું. અહીંયા નાથાભાઈ માલદેભાઈ મારૂને ત્યાં આવેલી જાન દરમિયાન જમણવાર વખતે ફૂડ પોઈઝનિંગના કેસીસ સામે આવેલા છે, જેના અંતર્ગત ઉબકા ઉલટી સાથેના તેમજ ઝાડાના દર્દીઓ અહીંયા આવેલા છે. અહીંયા અમારી સારવાર નીચે કુલ 38 દર્દીઓને અમે રેફર કરેલા છે કેશોદ CHC ખાતે, અને 47 જેટલા અમારી ટ્રીટમેન્ટમાં છે. અહીં ટ્રીટમેન્ટ આપવા માટે ઉપસ્થિતમાં મેડિકલ ઓફિસર તરીકે હું છું, તેમજ મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસવણ પણ ઉપલબ્ધ છે, તેમજ MPW તમામ MPW પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઉપસ્થિત છે. અહીં 2 ફાર્માસિસ્ટ છે, 2 RBSKMO છે, તમામ લોકો સહાય માટે હાજર છે. ખીરસરા ગામનો વતની હિતેશ મારું. આજરોજ મારા કાકાના ઘરે લગ્ન પ્રસંગ નિમિત્તે જે જમવાની અંદર ખાવાથી અમુક લોકોને ફૂડ પોઈઝનિંગની પ્રોબ્લેમ જણાયેલ છે, જે સંદર્ભે આશરે 40થી વધારે લોકોને ખીરસરા ગામની અંદર ફૂડ પોઈઝનિંગ થયેલ છે. અમુક લોકોને ખીરસરા આરોગ્ય કેન્દ્રની અંદર સારવાર માટે લેવાયા અને અમુક લોકોને વધારે અસર જણાતા કેશોદ સિવિલ હોસ્પિટલે લઈ જવાયા, ને જે તાલાળાથી આવેલી જાનૈયાઓને પણ આશરે 30 જણાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોય એવી માહિતી મળેલ છે.